નોબલ્સ કુટુંબ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું નિધિ ગોરી છું. આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 13 બીજો વિષય પણ ચેપ્ટર નંબર 9 છે મારો મજાનો દિવસ. આમાં આપણે ગુજરાતી અને અંગ્રેજી મહિના છે બંને વર્ષમાં ગુજરાતી વર્ષ અને અંગ્રેજી વર્ષ બંનેમાં 12 મહિના આવે છે અને તે 12 મહિના ગુજરાતી અને અંગ્રેજીમાં બધાના તમને લોકોને આવડી ગયા હશે, બધાને પાકા થઈ ગયા હશે. હવે આજે તમને તમારી સ્વામાં પેજ નંબર 102 ઉપર આવું 2018ના વર્ષનું એક કેલેન્ડર આપેલું છે, એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે ઈસવીસન પ્રમાણે બરાબર એ ઈસવીસન પ્રમાણે તમને 2018ના વર્ષનું એટલે કે જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનું એક કેલેન્ડર આપેલું છે. અને આ કેલેન્ડરનો અભ્યાસ કરી અને આપણે આ પ્રશ્ન નંબર 11 છે એના બધા 11 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલુ કરીએ આપણે. પહેલો પ્રશ્ન, વર્ષનો પ્રથમ મહિનો કયો છે? વર્ષનો પ્રથમ મહિનો કયો છે? આ કેલેન્ડરમાં તમે જોઈ શકો છો પહેલો મહિનો કયો છે? જાન્યુઆરી મહિનો. બરાબર આનો જવાબ આવશે જાન્યુઆરી. હવે તે મહિનામાં કેટલા દિવસ છે એટલે કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ છે તમારે અહીંયા કેલેન્ડરમાં જોવાનું. પહેલી તારીખથી શરૂ થયું અહીંયા 31 તારીખે જાન્યુઆરી મહિનો પૂરો થાય છે એટલે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ છે. બીજો પ્રશ્ન, તેના પછી કયો મહિનો આવે છે? એટલે કે જાન્યુઆરી મહિના પછી કયો મહિનો આવે? બીજો મહિનો ફેબ્રુઆરી. મહિનામાં 31 છે, માર્ચ મહિનામાં 31 છે, એપ્રિલ મહિનામાં 30 દિવસ છે. એટલે
31 દિવસ છે, જૂન મહિનામાં 30 દિવસ છે, એટલે અહીંયા આપણે જૂન લખી નાખશું. પછી આવે જુલાઈ, જુલાઈમાં 31 દિવસ, પછી આવે ઓગસ્ટ, એમાં પણ 31 દિવસ છે, પછી આવે સપ્ટેમ્બર, એમાં 30 દિવસ છે, એટલે સપ્ટેમ્બર નામ લખશું, સપ્ટેમ્બર મહિનો લખી નાખશું આપણે અહીંયા 30 દિવસમાં. પછી આવે ઓક્ટોબર, એમાં પણ 31 દિવસ છે, એટલે એ નહીં આવે ઓક્ટોબર. પછી આવે નવેમ્બર, એમાં 30 દિવસ છે, એટલે એ લખી નાખશું આપણે નવેમ્બર. પછી ડિસેમ્બર છેલ્લો મહિનો, એમાં પણ 31 દિવસ આવે, એટલે કુલ 12 મહિનામાંથી 4 મહિના, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ 4 મહિના છે, એ 30 દિવસના છે. સમજાણું બધાને? એના પછી પ્રશ્ન નંબર 8, કયા કયા મહિના 31 દિવસના છે એ આપણે નામ લખવાના છે. તો પહેલા આવશે જાન્યુઆરી, ફેબ્રુઆરી આવશે બાળકો, નહીં આવે શું કામ નહીં, તો કે એમાં તો 28 અથવા તો 29 દિવસ જ આવે છે. આપણને અહીંયા 31 દિવસનું પૂછેલું છે, એટલે જે મહિનામાં 31 દિવસ આવતા હોય તે મહિનાનું નામ લખી નાખવાનું છે. પછી આવશે માર્ચ, પછી મે, પછી જુલાઈ, પછી આવશે ઓગસ્ટ, પછી આવશે ઓક્ટોબર અને છેલ્લે આવશે ડિસેમ્બર. એના પછી પ્રશ્ન, કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતા અલગ છે? તો કે બધામાં 30 અથવા તો 31 દિવસ આવે, પણ કયો એવો મહિનો છે કે જે બધાથી અલગ દિવસો એમાં આવતા હોય? તો કે ફેબ્રુઆરી મહિનો. કયો મહિનો? ફેબ્રુઆરી મહિનો. બરાબર, કયા બે મહિનામાં સળગ 31 દિવસ આવે છે, એટલે કે ઉપરા ઉપર એક પછી જે તરત બીજો મહિનો આવે છે, એકમાં પણ 31 મહિનો આવે, એના પછીનો મહિનો હોય ને એમાં પણ 31 મહિનો આવતો હોય ને, એવા કયા બે મહિના છે ઈ આપણે કહેવાનું છે. તો તમે જોવો અહીંયા કેલેન્ડરમાં જોવો, ઈ કયા મહિના આવશે કે જી બંનેમાં 31 દિવસ છે? તો કે આ જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે ને, એ બંને મહિનામાં 31 દિવસ આવે છે, એટલે અહીંયા જવાબમાં લખવાનું જુલાઈ અને ઓગસ્ટ. વર્ષનો છેલ્લો મહિનો કયો છે? કયો છે વર્ષનો છેલ્લો મહિનો? ડિસેમ્બર મહિનો. બરાબર, તે મહિનામાં કેટલા દિવસ છે બધાને ખ્યાલ છે? 31. તો જોઈ લીધું બધાએ, 2018ના વર્ષનું કેલેન્ડર હતું આપણને આપેલું, એના પ્રશ્ન જવાબ આપણે અહીંયા કેલેન્ડરમાંથી જોઈ અને મેળવી લીધા છે, અહીંયા લખી લીધા છે, તમારે પણ સમજી અને લખવાના છે. થેન્ક યુ.